नमस्कार मित्रों, नेक्स्ट प्रश्न ध्यान में लईए। रकम तमारी समक्ष छे के शू? तो के सदिश ए बार नु मान त्रण एकम होवाथी सदिश ए बार नु मान छे त्रण एकम। तो तमारे मेळवानु छे ए क्रॉस आई स्क्वेर प्लस ए क्रॉस प्रोडक्ट जे स्क्वेर प्लस ए क्रॉस प्रोडक्ट के स्क्वेर। तो मने थोड़ी खबर छे भाई ए बार छे कोण, नथी खबर। तो सदिश त्रिपरिमाण नो ज होय धारी लियो। तो लई लऊं छुं, धारो के सदिश ए बार बराबर, सदिश ए बार बराबर लई लईए ए वन ए टू अने ए थ्री। शू लईए छीए? ए वन ए टू अने ए थ्री छे। तो हवे एनुं मूल्य आप्युं छे, आनुं मूल्य एटले वर्गमूळमां ए वन स्क्वेर प्लस ए टू स्क्वेर प्लस ए थ्री स्क्वेर बराबर, वर्गमूळ काढीने सामे लखूं त्रण छे एना बदले हवे लखवू पड़े नौ। आ तमारुं मेन समीकरण नंबर पहेलुं थशे। हवे शुं करवानुं थाय मारे? तो मारे हवे करवानुं थाय पहेलो घटक गम्मे तेम करीने प्रगट करूँ, एटले के ए बार क्रॉस आई केप मेळववानुं थाय। ए बार एटले शुं? तो के आई जे के अने 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 ए बार तमने खबर ज छे तमारो ए वन ए टू अने ए थ्री छे, आई केप तमारो वन जीरो अने जीरो छे। तो भाईबंध आई काउंसमां शुं आवे? जीरो माइनस जीरो जीरो ज रहेशे। माइनस जे काउंसमां सरखुं ध्यान आपो तो आटलू दूर थाय, तो आ जीरो माइनस ए थ्री आवशे। प्लस के काउंसमां तो शुं? तो के आटलू दूर करो तो आ थाय जीरो माइनस ए टू, एटले माइनस ए टू रहेशे। एथी तमारो ए बार क्रॉस आई केप बराबर पहेलो घटक जोई सको छो जीरो छे, बीजो घटक जोई सको छो प्लस ए थ्री छे, त्रीजो घटक जोई सको छो माइनस ए टू रहेशे। आ तमारुं ए क्रॉस आई आव्युं, ए क्रॉस आई। आवी ज रीते मारे शुं मेळववुं पड़े? तो आवी ज रीते मारे ए क्रॉस जे मेळववुं पड़े। तो ए क्रॉस जे માટે પ્રગટ અહીંયા હાજર થઈ જાવ, તો એ બાર ક્રોસ જે કેપ એટલે કે આઈ કેપ જે કેપ કે કેપ, એ બાર શું છે ભાઈ? તો એ બાર છે એ વન એ ટુ એ થ્રી, એ તો આપણે થોડું ભૂલી જશું, એ તો યાદ જ રાખશું એ વન એ ટુ અને એ થ્રી, અને જે કેપ જીરો વન અને જીરો। હવે જ મૂલ્ય તો તમને ગણતા આવડે છે, એટલે હું થોડોક ડાયરેક્ટમાં જાઉં છું। શું છે? તો કે આઈ કાઉન્સમાં આ જીરો અને આ માઇનસ એ થ્રી, એટલે કે પહેલો ઘટક આવે માઇનસ એ થ્રી માઇનસ જે આ જીરો અને આ જીરો। હવે જીરોમાંથી જીરો જીરો જ થાય, ત્રીજો જીરો નહીં એ વન જ થશે, તો એ વન માઇનસ જીરો। તો આ તમારો એ ક્રોસ જે થશે, એ ક્રોસ જે આવી રીતે થશે, અને આ જ રીતે એ ક્રોસ કે કંઈક અલગ પેનથી ગણી નાખીએ, એ બાર ક્રોસ કે કેપ, તો એ બાર ક્રોસ કે કેપ ઇઝ નથિંગ બટ આઈ કેપ જે કેપ કે કેપ ઇન ટુ, એ બાર તો આપ શ્રી જાણો છો ए वन ए टू ए थ्री पहलेथी ज, के केप ने जाणो छो, जीरो जीरो अने वन थाय। शुं थाय? तो के जीरो जीरो अने वन मूल्य मेळववानुं छे, पहला तो आनुं क्रॉस प्रोडक्ट मेळववुं पड़े। तो एनो जवाब ए क्रॉस के केप नो जवाब तो शुं? आ तो वन थशे एटले के ए टू थाय, माइनस जीरो एटले ए पूरुं थयुं, माइनस जे आ रहे आ माइनस आ थाय, आ माइनस आ थाय एटले के माइनस ए वन थाय, અને ત્રીજું આટલું દૂર કરો, આ ભાગ દૂર કરો, આ ભાગ દૂર કરો, જીરો માઇનસ જીરો દેટ ઇઝ જીરો થશે। તો આ તમારો એ ક્રોસ કે મળે। તો મિત્રો આ બધા જ સદિશ હાજર છે। તો હવે હું મારા પ્રશ્નને ધ્યાનમાં રાખીને આગળ વધું છું કે મારે મેળવવાનું શું હતું? તો મોડ્યુલસ ઓફ એ ક્રોસ આઈ કેપ હોલ સ્ક્વેર, મોડ્યુલસ ઓફ એ ક્રોસ જે કેપ હોલ સ્ક્વેર પ્લસ મોડ્યુલસ ઓફ એ ક્રોસ કે કેપ હોલ સ્ક્વેર મેળવવાનું છે। એ ક્રોસ આઈ અહીંયા હાજર જ છે, એના મૂલ્યનો વર્ગ એટલે કે ઓનલી વર્ગમૂળ નહીં કરવામાં આવે, કારણ કે વર્ગ લેવામાં આવે છે, તો વર્ગમૂળ નીકળી જાય, બાકીના ત્રણેય ઘટકોનો વર્ગ થાય। તો જીરો નો સ્ક્વેર પ્લસ બીજો ઘટક છે એ થ્રી નો સ્ક્વેર પ્લસ ત્રીજો ઘટક છે માઇનસ એ ટુ નો સ્ક્વેર થશે। ઓકે, પ્લસ તો પ્લસ જ રહેશે, એ ક્રોસ જે એક ક્રોસ જે તમારી સમક્ષ અહીંયા પ્રગટ હાજર જ છે, માઇનસ એ થ્રી નો સ્ક્વેર પ્લસ જીરો નો સ્ક્વેર અને પ્લસ એ વન નો સ્ક્વેર થાય, પ્લસ એ ક્રોસ કે અહીંયા રહ્યો હાજર એ ટુ સ્ક્વેર માઇનસ એ વન સ્ક્વેર અને પ્લસ જીરો સ્ક્વેર। ભાઈબંધ એન્ડ તરફ જ છીએ, હવે સરસ મજાનો એમસીક્યુ અને વિથ કન્સેપ્ટ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે। એ થ્રી સ્ક્વેર અહીંયા છે, અહીંયા છે, તો લખી નાખું બે વખત એ થ્રી નો સ્ક્વેર, એ ટુ સ્ક્વેર અહીંયા છે,
अच्छा અહીંયા છે તો લખી નાખો બે વખત a2 નો સ્ક્વેર a1 સ્ક્વેર ઈ બચ્યો ઈ જોઈ લ્યો ખાલી એક તો અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા બચેલો છે ને અહીંયા બચેલો છે વર્ગ હોવાથી પ્લસ જ થાય a1 સ્ક્વેર તો ભાઈબંધ am આ ત્રણેયમાંથી એક વસ્તુ તો દરેકમાં મે મોટા મોટા અક્ષરે સામાન્ય લખવા માટે લખી છે બે કોમન કૌંસમાં વધે a1 સ્ક્વેર a2 સ્ક્વેર અને એ થ્રી સ્ક્વેર એટલે કે આ ભાઈનું મૂલ્ય તમને ખબર હોવી જ જોઈએ હોવી જ જોઈએ છે સાહેબ હશે તો જોયું જાય છે બાકી તો ક્યાં આપણે ગ્રેસિંગ જ કહી દઈએ છીએ પણ એવું નહીં થવા દઈએ એ વન સ્ક્વેર એ ટુ સ્ક્વેર એ થ્રી સ્ક્વેર નો જવાબ કેટલો છે તો કે નવ એટલે કે અહીંયા જવાબ તમારો નવ બે ગુણ્યા નવ ઓગણત્રીસ નહીં 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 બે ગુણ્યા નવ જવાબ એટલે કે અઢાર તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર રહેશે ઓપ્શન જે કંઈ પણ હોય એ નાના સુના સ્વરૂપે જોઈ લેવો કયો ઓપ્શન લાગુ પડે એ તમને દેખાય જ છે કે ઓપ્શન સી તમારા પ્રશ્નનો આન્સર અઢાર રહેશે ઓકે